Welcome to Sunil Chemistry Zone. नमस्ते विद्यार्थी मित्रों, आजनो नेक्स्ट टॉपिक है आपणो डायहाइड्रोजनी बनावट। छेल्ला लास्ट थीअरी आपणे जे भणी गया एमां डायहाइड्रोजन नुं प्राप्ति स्थान शुं छे, हाइड्रोजनना समस्थानिको कया छे, एना विशे आपणे छेल्ले चर्चा करी। तो हवे आजे आपणे जे पॉइंट समझवानो छे एमां डायहाइड्रोजननी जे बनावट छे, बनावट विशे पॉइंट समझवानो छे। तो सामान्य रीते तमे जोई शको छो कि डायहाइड्रोजन બે મેથડથી બનાવી શકાય, એક લેબ મેથડથી પણ બનાવી શકાય છે અને બીજી એક ઇન્ડસ્ટ્રીયલ મેથડથી પણ બનાવી શકાતો હોય છે। એમાં મેક્ઝિમમ ઇન્ડસ્ટ્રીયલ મેથડનો યુઝ થતો હોય છે। ઇન્ડસ્ટ્રીની અંદર મોટી મોટી જે રિફાઇનરીઓ છે એમાં પેટ્રોકેમિકલ્સ, પેટ્રોરસાયણ જેને આપણે કહીએ છીએ, પેટ્રોકેમિકલ્સમાંથી 74% જેટલા હાઇડ્રોજનનું પ્રોડક્શન કરવામાં આવતું હોય છે। તો તમે જોઈ શકો છો કે 74% જેટલો હાઇડ્રોજન ઇન્ડસ્ટ્રી લેવલે પ્રોડ્યુસ કરવામાં આવતો હોય છે, એનું પ્રોડક્શન મેક્ઝિમમ ઇન્ડસ્ટ્રી લેવલે થાય। બીજા નંબરમાં એક મેથડ છે જેને આપણે ઇલેક્ટ્રોલિસિસ કહે છે, વિદ્યુત વિભાજન। વિદ્યુત વિભાજનથી તમે 4% જેટલો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરાવી શકો છો। પછી બીજું એક છે જેમાં હાઇડ્રોકાર્બન છે, હાઇડ્રોકાર્બનમાંથી આપણે 14% જેટલો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકીએ છીએ અને 1% જેટલો જે હાઇડ્રોજન છે એ બીજા કોઈક અન્ય રિસોર્સિસમાંથી આપણે ઉત્પન્ન કરી શકતા હોઈએ છીએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા આજે એ સમજવાનું છે કે હાઇડ્રોજનની બનાવટ માટેની જે બે પદ્ધતિ છે, બે પદ્ધતિ કઈ રીતે આવે છે એને સમજીએ। ચલો તો પોઈન્ટ છે આપણો નેક્સ્ટ, હાઇડ્રોજનની બનાવટ। અથવા તો આપણે અહીંયા જે કહીએ છીએ ડાયહાઇડ્રોજનની બનાવટ કહીએ છીએ, ડાયહાઇડ્રોજનની બનાવટ। એમાં બનાવટ માટેની મેં કહ્યું મુજબ કે બે પદ્ધતિ છે। એક પદ્ધતિ જેને આપણે લેબ મેથડ તરીકે ઓળખીએ છીએ, મતલબ પ્રયોગશાળાની બનાવટ છે। પ્રયોગશાળામાં બનાવટની પદ્ધતિ, તો લેબમાં એની પ્રિપરેશન કઈ રીતે કરી શકાય છે આપણને એના વિશે માહિતી આપી, જેના વિશે તમે ભૂતકાળની અંદર ધોરણ 10માં પણ ભણી ગયેલા છો। ધોરણ 10ની અંદર એસિડ બેઝ અને ક્ષારનું જે ચેપ્ટર આવતું હતું એમાં થોડી ઘણી એની પરથી તમને માહિતી હશે કે આપણી પાસે પ્રયોગશાળામાં શું કરવાનું। તો એક કોનિકલ ફ્લાસ્ક લઈ લો, એ કોનિકલ ફ્લાસ્કને એક બૂચ વડે બંધ કરી શકાય રહેવાના, અને બૂચ તમારી પાસે એવો જોઈએ કે એની ઉપરથી તમે ધારો તો એમાંથી વાયુ જે લિબરેટ થતો હોય તમે બહાર કાઢી શકો, અથવા તો બૂચ નહીં હોય તો પણ ચાલી જશે। ચલો કોનિકલ ફ્લાસ્ક, એ કોનિકલ ફ્લાસ્કની અંદર તમે કાં તો એસિડ લઈ લો કાં તો બેઝ લઈ લો, એનું જલીય દ્રાવણ ઉમેરો। એ જલીય દ્રાવણની અંદર તમે ઝીંક ધાતુના ટુકડા, મતલબ મોટા ભાગે સક્રિય ધાતુ જેને આપણે કહે છે, કોઈપણ એસિડ અથવા બેઝ એટલે કે આલ્કલીના જલીય દ્રાવણમાં જ્યારે તમે સક્રિય ધાતુ ઉમેરો છો ત્યારે એમાંથી હાઇડ્રોજન લિબરેટ થાય છે। હાઇડ્રોજન લિબરેટ થાય છે ખબર કેવી રીતે પડે, એમાંથી જે વાયુ ફ્યુમ્સ સ્વરૂપે બહાર આવે છે એની ઉપર તમે દિવાસળી સળગાવીને મૂકો, દિવાસળી સળગાવીને લઈ જાઓ અથવા લાઇટર સળગાવ એના ઉપર, તરત જ એ વાયુ સળગી ઉઠશે, કારણ હાઇડ્રોજન દહનશીલ છે, હાઇડ્રોજન દહનશીલ છે, ઓક્સિજન દહન પોષક વાયુ તરીકે આપણે ગણતરીમાં લઈએ છીએ। તો આપણી પાસે જે પ્રયોગશાળામાં બનાવટની જે પદ્ધતિ આપી છે એમાં બે પદ્ધતિ આપી છે, એમાંની એક પદ્ધતિમાં એવું કહે છે કે કોઈ પણ એસિડ લઈ લો, એમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય, સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે, એમાં મોટા ભાગે સલ્ફ્યુરિક એસિડ તો હાઇડ્રોક્લોરિક એસિડનો આપણે મોટા ભાગે યુઝ કરતા હોય છે, તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લઈ લો અથવા હાઇડ્રોક્લોરિક એસિડના જલીય દ્રાવણમાં ઝીંક ધાતુના જ્યારે ટુકડા ઉમેરવામાં આવે તો એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરાવી શકે છે। તો આપણી પહેલી જે બનાવટ છે એમાં મંદ HClના દ્રાવણમાં ઝીંક ધાતુના ટુકડા ઉમેરતા પ્રક્રિયાથી H2 ગેસ અથવા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર। હવે આને રિએક્શન ઉપરથી આપણને ખ્યાલ આવી જાય, રિએક્શન તમે ખાલી લખી નાખો તો પણ ઇનફ છે। તો જુઓ પ્રક્રિયામાં કઈ રીતે છે, અહીંયા HCl છે,
એચસીએલની પ્રક્રિયા કીધી છે ઝીંક ધાતુ સાથે કરવાની. હવે એચસીએલ તમે જે દ્રાવણ લીધું, એકચ્યુઅલી દ્રાવણ કેવું છે? જલીય દ્રાવણ છે. હવે જલીય દ્રાવણ જો હશે તો એચસીએલમાં બે આયન હશે, એક એચ પ્લસ અને સીએલ માઇનસ આયન હશે. હવે ઝીંક સક્રિય ધાતુ છે, સક્રિય ધાતુ હોવાથી ઝીંક બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને એમાંથી ઝેડએન પ્લસ ટુ આયન તરીકે ઉત્પન્ન થાય. ધ્યાન રાખજો જે સમજાવું છું. ઝીંક સક્રિય ધાતુ છે, ધાતુનો ગુણધર્મ છે ઇલેક્ટ્રોન ગુમાવાનો, તો એ બે ઇલેક્ટ્રોન ગુમાવશે બાહ્ય કક્ષાના અને ઝેડએન પ્લસ ટુ આયન તરીકે ઉત્પન્ન. એ ઝેડએન પ્લસ ટુ આયન સાથે કોણ જોડાય? સીએલ માઇનસ. પણ આનો વીજભાર પ્લસ ટુ છે, આનો વીજભાર માઇનસ વન છે, તો બંનેનો વીજભાર ન્યુટ્રલ કરવા માટે આને મારે માઇનસ ટુ ચાર્જ કરવો પડશે. તો કેટલા વડે ગુણવા પડશે? બે વડે ગુણવા પડશે. તો બે ક્લોરાઇડ આયન ઝેડએન પ્લસ ટુ આયન સાથે જોડાઈને ઝેડએન સીએલ ટુ બનાવશે, ઝીંક ક્લોરાઇડ બનાવશે, અને બાકી રહ્યો એમાંથી હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય. તો આ ઝીંક ક્લોરાઇડ અહીંયાથી ઉત્પન્ન થાય છે અને બાકી જે રહ્યો એમાંથી હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થતો હોય, અને એ ગેસ ઉપર તમે જ્યારે ફ્યુઝ નીકળે એમાં લાઇટર મૂકશો સળગાવીને, એટલે તરત એ સળગવા માંડશે. ચલો બીજી પણ મેથડ, લેબ મેથડ અહીંયા આપેલી છે આપણને, કે તમે મંદ એચસીએલનું દ્રાવણ લીધું છે અથવા તો મંદ એસિડનું તમે દ્રાવણ લીધું, એની જગ્યાએ તમે મંદ આલ્કલીનો ઉપયોગ કરો. મંદ આલ્કલીના દ્રાવણમાં ઝીંક ધાતુના ટુકડા ઉમેરતા પ્રક્રિયા થઈ હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. હવે આમાં કઈ રીતે ઉત્પન્ન થાય તો એ પણ સમજો, રિએક્શન ઉપરથી જ ખ્યાલ આવશે. મંદ આલ્કલી તરીકે NaOHનું જલીય દ્રાવણ લઈએ છીએ, NaOHના જલીય દ્રાવણમાં શું એડ કરી દીધો? ઝીંક ધાતુ. તો એઝ ઇટ ઇઝ અહીંયા પણ આ જ ઘટના બનશે, ઝેડએન પ્લસ ટુ આયન ઉત્પન્ન થશે. આમાંથી એને પ્લસ આયન છૂટો પડે, OH માઇનસ આયન છૂટો પડે. અહીંયાથી આપણે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરાવવાનો છે, તો એચ ટુ ગેસ લિબરેટ કરાવી દો, પ્લસ બાકી રહ્યો એ હાઇડ્રોજન ગેસ જો ઉત્પન્ન થતો અહીંયા કેટલા હોવા જોઈએ? આ ટોટલ બે હોવા જોઈએ. હવે એમાં એને પ્લસ અને એને OH છે, તો એને OH તમે બે રીતે છૂટો પાડી શકો, એક એચ પ્લસ આયન અને અહીંયાથી NaO માઇનસ, સોડિયમ હાઇપો આયન જેને કહી શકાય, NaO માઇનસ પણ છૂટો પાડી શકો છો. અથવા તો પછી આપણે મોટાભાગે અત્યાર સુધી આ ભણતા આવ્યા કે એને પ્લસ અને OH માઇનસ છૂટો પડતો હોય, તો અહીંયા શું થાય છે? હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે મતલબ અહીંયાથી એચ પ્લસ આયન છૂટો પડે છે અને NaO માઇનસ આયન છૂટા પડે. એ NaO માઇનસ જે છે કોની સાથે જોડાય? ઝેડએન પ્લસ ટુ સાથે. આના ફરી એની જ વસ્તુ અહીંયા જોવા મળશે, આ બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને એમાંથી ઝેડએન પ્લસ ટુ આયન ઉત્પન્ન થાય. જેવું અહીંયા આત્વે આ બે ઇલેક્ટ્રોન કોણ મેળવે છે? બે એચ પ્લસ આયન, અને એમાંથી એચ ટુ ગેસ બનાવે. એ જ વસ્તુ ફરી અહીંયા ઉત્પન્ન થયેલા બે ઇલેક્ટ્રોન બે એચ પ્લસ આયન મેળવે છે, હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરાવે. અને NaO માઇનસ જે છે એ NaO માઇનસ સાથે અહીંયા ઝેડએન ઉમેરાતો હોય છે. તો આમાં NaO માઇનસ ટોટલ બે આયન છે, અને બે આયન હોવાના કારણે ટોટલ ચાર્જ એનો માઇનસ ટુ છે, આનો ચાર્જ પ્લસ ટુ છે, તો બંને ભેગા થશે અને એક સંયોજન બનાવશે, Na2 ZnO2 બનાવી દે, જેને કહેવાય છે સોડિયમ ઝિંકેટ. સોડિયમ ઝિંકેટ સંયોજન બનાવતું હોય છે. તો એક MCQ તમારો આ પૂછાય છે અહીંયા, સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર જણાવો, જેમાં એને પ્લસ આયન છૂટો પાડો એટલે સોડિયમ આયન, અને ઝિંકેટ આયન એટલે ઝેડએન ઓ ટુ માઇનસ આયન કહી શકાય. પણ કયા સ્વરૂપે હશે? ઝેડએન ઓ ટુ માઇનસ ટુ, અને અહીંયા આપેલો છે એને પ્લસ આયન આપેલો. તો આ બે જે બનાવટ આપેલી છે, બે બનાવટમાં તમે જોઈ શકો છો કે અહીંયા કોનો યુઝ કરે છે? એસિડનો યુઝ કરે છે, અને અહીંયા બેઝનો યુઝ કરે છે. તો એસિડ અથવા બેઝના મંદ જલીય દ્રાવણમાં તમે જ્યારે સક્રિય ધાતુ ઉમેરશો, પછી એની અંદર સક્રિય ધાતુ તરીકે તમે જુઓ ઝીંક ઉમેરી શકાય છે, મેગ્નેશિયમ ઉમેરી શકાય છે, એલ્યુમિનિયમ ઉમેરી શકાય છે, એવી સક્રિય ધાતુ જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે એમાંથી હાઇડ્રોજન ગેસ લિબરેટ થાય. તો ઘણા એવું કહે છે કે સર સોડિયમ ધાતુ ઉમેરી ના શકાય, સોડિયમ એ સક્રિય છે ને. સોડિયમ ધાતુ ઉમેરશો ત્યારે બ્લાસ્ટ થાય છે, એનું રીઝન શું?
ત્યાં હાઇડ્રોજન ગેસ જ ઉત્પન્ન થાય છે. એ હાઇડ્રોજન ગેસ દ્વારા એમાંથી બ્લાસ્ટ થતો આપણને જોવા મળે, કારણ કે પ્રક્રિયા ખૂબ જ ઝડપી જોવા મળતી હોય. તો એવી એક્સિડન્ટ ન થાય એના માટે જ લેબની અંદર આવી એનાથી ઓછી સક્રિય ધાતુનો જ યુઝ કરીએ છીએ આપણે. તો આ પહેલી મેથડ આપેલી છે આ રીતની આપણને લેબ મેથડ. ચલો ત્યાર પછી બીજી પદ્ધતિ પર જઈએ, ઇન્ડસ્ટ્રીયલ મેથડ, ઔદ્યોગિક પદ્ધતિઓ. ચલો બનાવટ નંબર બે પદ્ધતિ આપીશ બીજા નંબરમાં, ઔદ્યોગિક પદ્ધતિ. ઔદ્યોગિક પદ્ધતિ દ્વારા ડાયહાઇડ્રોજનની બનાવટ સમજાવવાની છે. હવે ઇન્ડસ્ટ્રીયલ મેથડ આપેલી છે, તો ઇન્ડસ્ટ્રીયલ મેથડમાં અહીં અલગ અલગ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. કઈ કઈ પદ્ધતિ છે? તેમાં સૌથી પહેલો જે છે પોઈન્ટ, એમાં શું કરવાનું છે? તો એસિડિક જલીય દ્રાવણ લેવાનું છે. એસિડિક પાણીની જેને વાત કરીએ છીએ આપણે, એસિડિક પાણી એટલે શું કહેવાય કે પાણીનો જથ્થો લઈ લો, કારણ કે મેક્સિમમ આપણને પાણીમાંથી હાઇડ્રોજન ઇઝીલી મળી શકે છે. પુષ્કળ પ્રમાણમાં પાણી છે, એનામાંથી હાઇડ્રોજન આપણે છૂટો પાડી શકીએ. પાણી લઈ લો, પાણીની અંદરથી બે આયનો છૂટા પાડવાના. પાણી સરળતાથી આયનો છૂટા પાડી શકતું નથી, કારણ કે અતિ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, અને એના આયનો છૂટા પાડવા એમાં અતિ અલ્પ પ્રમાણમાં મંદ સલ્ફ્યુરિક એસિડ નાખવામાં. તો ચાર પાંચ ટીપા તમે પાણીની અંદર સલ્ફ્યુરિક એસિડ નાખી દો એટલે શું કહેવાય? એસિડિક પાણી કહેવાય. એ એસિડિક પાણીનો ઉપયોગ વિદ્યુત વિભાજન કોષમાં કરવાનો. હવે વિદ્યુત વિભાજન કોષ શું છે એ પણ સમજાવો. વિદ્યુત વિભાજન કોષ એટલે એક એવા પ્રકારનો કોષ છે કે જેમાં બે વિદ્યુત ધ્રુવો વાપરવામાં આવતા હોય. વિદ્યુત વિભાજન કોષ એક પાત્ર છે જે પાત્રની અંદર બે ઇલેક્ટ્રોન વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરવામાં આવે છે આ રીતે, અને એ બે વિદ્યુત ધ્રુવો અલગ અલગ પ્રકારના હોઈ શકે છે, સક્રિય પણ હોઈ શકે છે, નિષ્ક્રિય પણ હોઈ શકે છે. સપોઝ માની લો કે અહીંયા હું વિદ્યુત ધ્રુવ છે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરું છું, એની અંદર તમે અહીંયા જેનું વિદ્યુત વિભાજન કરવું છે એનું દ્રાવણ તમે યુઝ કરતા હોય, એ દ્રાવણ તરીકે જલીય દ્રાવણ હોઈ શકે છે, મંદ જલીય દ્રાવણ, સાંદ્ર દ્રાવણ હોઈ શકે, પીગલિત દ્રાવણ હોઈ શકે છે, કોઈ પણ દ્રાવણ તમે આમાં વાપરી શકો છો. અને એનું જોડાણ અહીંયા એક બેટરી સાથે કરવામાં આવેલું હોય. બેટરી દ્વારા બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે ઇલેક્ટ્રોન પ્લસ ટુ માઇનસ આ રીતે આવશે. આ કેથોડ તરીકે વધશે, આ એનોડ તરીકે વધશે, અને એ દરમિયાન જેવા ઇલેક્ટ્રોન અહીંયા ઇલેક્ટ્રોડ ઉપર આવશે વિદ્યુત ધ્રુવ ઉપર, એટલે તરત જ પાણીમાં રહેલા જે આયનો હશે એ આયનો છૂટા પડી જશે, મતલબ દ્રાવણમાં રહેલા પ્લસ માઇનસ આયનો છૂટા પડી જાય. હવે પ્લસ માઇનસ આયન છૂટા પડે, સપોઝ માની લો કે આની અંદર તમે કોનો ઉપયોગ કર્યો છે, કોઈક વિદ્યુત વિભાજ્ય પદાર્થ તરીકે એબીનો ઉપયોગ કરો. એબીનું જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે એનું આયનીકરણ થઈને એ પ્લસ બી માઇનસ છૂટા પડે. તો ઇલેક્ટ્રોનની જરૂર આ બેમાંથી હંમેશા કોની હોય? પોઝિટિવની. તો પોઝિટિવ આયનો હંમેશા કેથોડ તરફ જશે, નેગેટિવ આયનો હંમેશા એનોડ ઉપર જાય, કારણ કેથોડ ઉપર જે પ્રક્રિયાઓ થતી હોય બધી જ રિડક્શન પ્રક્રિયા, અને એનોડ ઉપર જે પ્રક્રિયાઓ થતી હોય બધી જ ઓક્સિડેશન પ્રક્રિયાઓ થતી જોવા મળે. તો આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે, એનોડ છે તો અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થશે, અને અહીંયા કેથોડ આપેલો છે તો કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. બરોબર, તો તમે જોઈ શકો છો આ જે ઘટના બતાવી છે કે જેમાં બહારથી ઊંચું વિદ્યુત દબાણ પસાર કરીને દ્રાવણ જે આપેલું છે જે વિદ્યુત વિભાજ્ય તરીકે, આ જે આપણે વાપર્યો છે એ બી શું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં ત્યારે તેના આયનો છૂટા પડી જાય, આયનો છૂટા પડવાની પ્રક્રિયાને જ કહેવાય છે વિદ્યુત વિભાજન. અને આ જે આખી રચના આપી છે જે ડિવાઇસ છે એને વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં. તો આપણી પહેલી જે બનાવટ છે આની ઉપરથી છે. તો પહેલાં બનાવટમાં શું કરવાનું છે કે એસિડિક પાણી વાપરવાનું, તો મતલબ અહીંયા શું યુઝ કરવાનું? H2O. સલ્ફ્યુરિક એસિડના બે ત્રણ ટીપા એની અંદર નાખી દો, એસિડિક પાણી ઉમેરીને એનું વિદ્યુત વિભાજન કરવાનું છે. અને એ વિદ્યુત વિભાજન દ્વારા પાણીનું વિદ્યુત વિભાજન થશે, તો પાણીમાંથી એચ પ્લસ ઓએચ માઇનસ આયનો છૂટા પડે, જેમાંથી એચ પ્લસ આયન હશે તો પ્લસ આયન ક્યાં જાય?
કેથોડ પર, તો કેથોડ પર એચ પ્લસ આયનનું રિડક્શન થશે, એચ પ્લસ આયન રિડક્શન થશે એટલે ઇલેક્ટ્રોન મેળવશે, ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરાવી દેશે. ઓએચ માઇનસ જશે એનોડ તરફ, તો એમાંથી ઓક્સિજન છૂટો પડી જશે, તો ઓક્સિડેશન પ્રક્રિયાથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરાવશે. તો પહેલી જે હાઇડ્રોજનની બનાવટની પદ્ધતિ આપી છે આપણને, એમાં એસિડિક પાણીમાં પ્લેટિનમ વિદ્યુત વિભાજન કોષમાં પ્લેટિનમ વિદ્યુત ધ્રુવોની પ્લેટિનમ વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરવાનો કીધો છે આપણને. એસિડિક પાણીનું પ્લેટિનમ, અને પ્લેટિનમ પોતે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરતા કેથોડ પર હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે. બરોબર, આપણે આનો પોઈન્ટ આપેલો છે. તો મતલબ જુઓ, અહીંયા જે વિદ્યુત વિભાજ્ય છે એ વિદ્યુત વિભાજ્ય તરીકે અહીંયા કોનો યુઝ કરવાનો છે? એસિડિક પાણીનો ઉપયોગ કરવાનો. એસિડિક પાણી છે તો પાણીમાંથી બે આયનો ઉત્પન્ન થશે. એક આયન જે ઉત્પન્ન થશે એમાંથી એચ પ્લસ આયન, બીજું આયન ઉત્પન્ન થશે ઓએચ માઇનસ આયન. હવે આમાંથી પણ જો આયનો છૂટા પાડો તો ઓ ટુ માઇનસ અને એચ પ્લસ આયન છૂટો પડી જતો હોય. તો જે એચ પ્લસ આયન છે એ એચ પ્લસ આયન ક્યાં જાય છે? કેથોડ તરફ જાય છે. અને ઓ માઇનસ ક્યાં જશે? ઓએચ માઇનસ એનોડ તરફ જાય. તો એચ પ્લસ આયનનું ઓક્સિડેશન રિડક્શન થાય છે. તો ધ્યાનથી જુઓ પ્રક્રિયા જે બતાવી છે, પ્રક્રિયામાં કેથોડ જે બતાવ્યો છે એ કેથોડ ઉપર શું થાય છે? એચ પ્લસ આયનનું રિડક્શન થાય એટલે એ ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન મેળવશે એટલે વન હાફ એચ ટુ ગેસ ઉત્પન્ન કરે. અથવા આને તમે બે મોલ કરી દો, બે ઇલેક્ટ્રોન આપી દો અને આને એચ ટુ ગેસ ઉત્પન્ન કરાવી દો. બીજા નંબરમાં એનોડ છે, તો એનોડ ઉપર શું થાય છે? એનોડ ઉપર પાણીમાં રહેલા ઓએચ માઇનસ, મતલબ એચ ટુઓ જ છે પોતે, એ એચ ટુઓનું ઓક્સિડેશન થાય છે. અને એચ ટુઓનું જ્યારે ઓક્સિડેશન થાય તો એમાંથી ઓ ટુ ગેસ ઉત્પન્ન કરાવતો હોય છે. ઓ ટુ ગેસ ઉત્પન્ન થાય છે ત્યારે એમાંથી શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવતો હોય છે. એ ઇલેક્ટ્રોન ગુમાવે જ ફરતા ફરતા બેટરી મારફતે પેલા તરફ જતા હોય છે. તો આપણી પાસે અહીંયા જે રિએક્શન આપેલી છે, રિએક્શન તમારે આ ધ્યાન રાખવાનું કે કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરાવતો હોય છે અને વિદ્યુત ધ્રુવ તરીકે કોનો ઉપયોગ કરવાનો છે? પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. ચલો ત્યાર પછી બીજી બનાવટ, પોઈન્ટ નંબર ટુ. આ બધા વિશે ટોપિક તમે ધોરણ 12ની અંદર ઇલેક્ટ્રોલિસિસ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ચેપ્ટરમાં બધું આ તમને ત્યાં આપેલું છે, ત્યાં બધું વ્યવસ્થિત સમજાય છે. તો આની અંદર તમે જોઈ શકો છો પાણીનું વિદ્યુત વિભાજન થઈને એનોડ પર ઓક્સિજન, કેથોડ પર હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થતો હોય છે. ચલો ત્યાર પછી બીજા નંબરમાં મંદ જલીય ગરમ બેરિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવાનો છે. બીજી પદ્ધતિ આપેલી છે, મંદ જલીય ગરમ બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું પ્લેટિનમની જગ્યાએ નિકલ વિદ્યુત ધ્રુવો વડે, નિકલ વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરતા વિદ્યુત વિભાજન કરતા કેથોડ પર ડાયહાઇડ્રોજન અથવા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અને આ પદ્ધતિ દ્વારા 99.95% થી પણ વધુ હાઇડ્રોજન વાયુ મેળવી શકાય છે. તો તમે જુઓ ઇન્ડસ્ટ્રીની અંદર આ મેથડ એના કારણે યુઝ થતી હોય છે કે ગરમ જલીય બેરિયમ હાઇડ્રોક્સાઇડ વાપરો. સમજ જોવામાં, આની અંદર જે વિદ્યુત ધ્રુવ છે વિદ્યુત ધ્રુવ ચેન્જ કરી નાખ્યા, પ્લેટિનમની જગ્યાએ ઉપયોગ કરે છે હવે નિકલ ધાતુના વિદ્યુત ધ્રુવ. અને અહીંયા જે દ્રાવણ છે એ દ્રાવણ તરીકે કોનો ઉપયોગ કરવાનો કીધો છે? તો
बी ए ओ एच ट्वाइस, बी ओ एच ट्वाइस एम बे आयनों छूटा पड़ से बी ए प्लस टू और टू ओ एच माइनस। पर द्रावण केव कीधु से तमने ए पण ध्यान थी जुओ, मंद जलीय द्रावण कीधु से। मंद जलीय द्रावण है तो द्रावण नी अंदर बेरियम हाइड्रोक्साइड तो पहलो एक तो खरो जने बीजा नंबर में कोण है एच टू, क्लियर। तरत विद्युत प्रवाह पसार करशो एटले आ बंने ना आयनों छूटा पड़ से, एमा आमाथी बी ए प्लस टू आयन और टू ओ एच माइनस आयन छूटा पड़े, आनी अंदर थी एच प्लस ओ एच माइनस आयन छूटा। एमाथी जे बे पॉजिटिव आयनों है ये एक पेर बनावशे, बे नेगेटिव आयन है एक पेर बनावशे। पॉजिटिव आयनों की पेर क्या जाए कैथोड तरफ, नेगेटिव आयनों की पेर क्या जाए एनोड तरफ, तो एनोड पर तो कयो वायु उत्पन्न करशे ऑक्सिजन गैस। ओ एच माइनस से पानी विद्युत विभाजन थे त्या आगे एट ऑक्सिजन गैस उत्पन्न थे। हमें बात रही आ बने एच प्लस और बी ए प्लस टू आए, तो एम ध्यान रखा कि जेनों डिस्चार्ज पोटेंशियल जेनों रिडक्शन पोटेंशियल वधारे होय एज कैथोड पर रिडक्शन पामे, मतलब कैथोड पर एज डिस्चार्ज थाय, कैथोड पर एज प्रक्रिया करी सके। तो आना माटे तमारी बुकनी अंदर आगनु जे चेप्टर छे त्यां ईएमएफ सीरीज आपेलो, ईएमएफ सीरीज उपरथी तमे नक्की करी शकशो के हाइड्रोजननो जे प्रमाणित रिडक्शन पोटेंशियल छे आपणे जीरो गणीए छे, अने हाइड्रोजनना प्रमाणित रिडक्शन पोटेंशियल करता नीचे जे धातुओ आपेली छे एना पोटेंशियल नेगेटिव होय छे। तो हाइड्रोजनो प्रमाणित रिडक्शन पोटेंशियल जीरो, आनो नेगेटिव छे, तो प्रमाणित रिडक्शन पोटेंशियल कोनो वधारे कहेवाय हाइड्रोजन, अने हाइड्रोजनो प्रमाणित रिडक्शन पोटेंशियल वधारे होवाथी कैथोड पर हाइड्रोजन ज रिडक्शन पामे छे, अने हाइड्रोजन डिस्चार्ज थशे तो सेम रिएक्शन आना जेवी थशे अने एमांथी हाइड्रोजन वायु उत्पन्न करावशे। तो आ बीजी मेथड आ रीतनी समझावी छे। चलो त्यार पछी त्रीजी मेथड आपणने कहे छे बनावट नंबर त्रण। तीजा नंबर की बनावट में अपन शूँ कहे कि पृथ्वी की सपाटी पर पानी मैक्सिमम है, एम जो पानी जवाब मे मैक्सिमम दरिया पानी है समुद्रनु पानी है जो खारास पड़त है। और खारास पड़त पानी है मतलब एनी अंदर एन ए सी एल है, एन ए सी एल होवाना कारणे एक प्रकार विद्युत विभाजन जलीय द्रावण है, तो एनी अंदर खारास वधारे छे तो सांद्र जलीय द्रावण से एवं तमे एमां कही सको। चलो तो तीजो पॉइंट बतावे छे पॉइंट नंबर त्रण, क्षारयुक्त पानी एटले के दरियानु पानी, दरियानु पानी नी वात करी छे, क्षारयुक्त पानी जेने बीजू ब्राइन वॉटर पण कहेवामां आवे छे बरोबर। मोटा भागे जयरे उनाळामां डिहाइड्रेशन नी प्रॉब्लम थती होय त्यारे इमिडिएटली डॉक्टर शू करे छे ब्राइन वॉटर सेलाइन वॉटर NaCl નું દ્રાવણ હોય છે ત્યાં એ બોટલની અંદર, ગ્લુકોઝની વાત નથી કરતો બરાબર, સેલાઇન વોટરની બોટલ ક્યારેક ક્યારેક ચઢાવતા હોય છે ડિહાઇડ્રેશનને ઝડપથી કંટ્રોલમાં લાવવા માટે। તો ક્ષારયુક્ત પાણી અથવા બ્રાઇન વોટર જે આપેલું છે પાણીનું બ્રાઇન વોટરનું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વાપરી, પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વાપરી વિદ્યુત વિભાજન કરતા, कैथोड पर हाइड्रोजन वायु अने एनोड पर क्लोरीन वायु उद्भवे छे। आपणे मेन कोनी जरूर छे हाइड्रोजन गैस नी, हवे आवुं केम थयुं एने पण समजता जईए। जुओ क्षारयुक्त पाणी छे दरियानुं पाणी, दरियानुं पाणी एटले एमां कोण हशे क्षार तरीके NaCl, अने जे द्रावण हशे ये NaCl नू जलीय द्रावण क्या स्वरूपे हे सांद्र NaCl स्वरूप है, तो एने पण ध्यान राखजो। हवे सांद्र NaCl वापरेलो छे मतलब सांद्र NaCl छे तो NaCl पण हशे अने H2O पण हशे, जेमा द्रावण सांद्र होय तो प्रमाण हमेशा कोनू वधारे होय NaCl नू, तो NaCl वधु प्रमाण में H2O ओछा प्रमाण में जोवा मळे, क्लियर समझाय छे। NaCl નું તમે દ્રાવણ લીધું છે બ્રાઇન વોટર તરીકે, સાંદ્ર જલીય દ્રાવણ છે, સાંદ્ર જલીય દ્રાવણ હોય તો પદાર્થનું પ્રમાણ દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ વધારે હોય, દ્રાવકનું પ્રમાણ ત્યાં ઓછું હશે, તો એ પ્રમાણે તમારી પાસે દ્રાવણ છે। હવે આનું આયનીકરણ થશે તો આમાંથી Na પ્લસ Cl માઇનસ છૂટો પડે, અને આનું આયનીકરણ થશે તો આમાંથી H પ્લસ અને OH માઇનસ આયન છૂટા પડી જાય, તો આ એક પેર બનાવશે Na પ્લસ H પ્લસ Cl માઇનસ OH માઇનસ। આ બંનેની પેર ક્યાં જવી જોઈએ કે થોડું પર આ બંનેની પેર ક્યાં જવી જોઈએ
એનોડ ઉપર જવી જોઈએ. હવે ધ્યાનથી સમજો, હાઇડ્રોજન આયન કરતાં સોડિયમ અથવા હાઇડ્રોજન વાયુ કરતાં સોડિયમની સક્રિયતા ખૂબ વધારે છે, તો મતલબ એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય, આનો રિડક્શન પોટેન્શિયલ વધારે. તો મતલબ આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે. EMF સિરીઝની અંદર હાઇડ્રોજન કરતાં સોડિયમ ખૂબ નીચે આપેલો છે, તેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસમાં છે. તો આનો જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલો છે એ વધારે છે, અને એટલા માટે ત્યાં કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુની જ પ્રક્રિયા થાય. તો મતલબ જે રિએક્શન થશે કેથોડ ઉપરની જે રિએક્શન બતાવે છે એમાં એચ પ્લસ આયન બે ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પ્રક્રિયા દ્વારા એચ ટુ ગેસ ઉત્પન્ન કરાવશે. હવે વાત રહી નેગેટિવ આયનોની, નેગેટિવ આયનોની અંદર તમે જો OH માઇનસ અને Cl માઇનસ બંને છે, તો કન્ફ્યુઝન હવે ત્યાં થાય કે એના માટે તો EMF સિરીઝમાં કોઈ વસ્તુ સમજાવી જ નથી આપણને, કારણ કે આના કોઈ જગ્યાએ પોટેન્શિયલ આપણને નથી આપેલા. તો પછી તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, નેગેટિવ આયનોમાં જેની સાંદ્રતા વધારે એ જ ડિસ્ચાર્જ થાય. તો મતલબ સાંદ્રતા કોની વધારે છે? Cl માઇનસની સાંદ્રતા. Cl માઇનસની વધારે સાંદ્રતા હોવાના કારણે એનોડ ઉપર Cl માઇનસ ડિસ્ચાર્જ થશે. હવે Cl માઇનસ ડિસ્ચાર્જ થાય તો એ શું કરશે? ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે, તો બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને Cl2 ગેસ તરીકે ઉત્પન્ન થશે. તો પાણીમાં જ્યારે NaCl નું પ્રમાણ વધારે હોય ત્યારે એ દરમિયાન એનોડ અને કેથોડ ઉપર અનુક્રમે ક્લોરીન અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. જે પ્રક્રિયા તમે જોઈ શકો છો કે અહીંયા બાકી શું રહી જશે વિદ્યુત વિભાજન કોષમાં, કારણ કે અહીંયા ઉત્પન્ન થાય છે ક્લોરીન વાયુ, અહીંયા ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન ગેસ, તો અંદર બાકી કોણ રહી ગયો? Na પ્લસ અને OH માઇનસ. તો મતલબ છેલ્લે વિદ્યુત વિભાજનના અંતે જે દ્રાવણ મળશે એમાં શું બાકી રહ્યું હશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો વિદ્યુત વિભાજનના અંતે મળતા દ્રાવણની pH કેટલી હશે? ગ્રેટર દેન 7, કારણ કે દ્રાવણ કેવું બની જાય છે? બેઝિક દ્રાવણ બની જશે. તો સોડિયમ ક્લોરાઇડ એટલે કે દરિયાના પાણીનું, બ્રાઇન વોટરનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો વિદ્યુત વિભાજનને અંતે મળતા દ્રાવણની સાંદ્રતા એ pH એની ગ્રેટર દેન 7 જેટલી આપણને જોવા મળતી હોય છે. તો એક આ મેથડ પણ આપણને ત્રીજી સમજાવી છે. ચલો ત્યાર પછી ઔદ્યોગિક બનાવટ નંબર 4, ઇન્ડસ્ટ્રીમાં આ સિવાય કઈ રીતે બનાવી શકે? તો શરૂઆતમાં જ મેં તમને કહી દીધું કે હાઇડ્રોજન ગેસની બનાવટ ઇન્ડસ્ટ્રી લેવલે સૌથી વધુ પ્રમાણમાં કરવામાં આવશે, અને એમાં પણ સૌથી વધારે પેટ્રોલિયમમાંથી 74%, બીજા નંબરમાં 18% જેટલો હાઇડ્રોકાર્બનમાંથી, 4% જેટલો વિદ્યુત વિભાજનથી. મતલબ આ જે 3 મેથડ બતાવી એમાંથી કેટલો હાઇડ્રોજન મળે? 4% જેટલો જ. બાકી જે બીજી બધી મેથડ છે એમાં તમે લાકડાનો યુઝ કરી શકો છો, કાગળનો યુઝ કરી શકો છો, એમાંથી હાઇડ્રોજન યુઝ જો બનાવી શકાય તો એ માત્ર અને માત્ર 1% જેટલો જ આપણને જોવા મળી શકતો હોય છે. તો હવે જે નેક્સ્ટ ચોથો નંબર બનાવટમાં આપ્યો છે, એ 4 નંબરની બનાવટ આપણને અહીંયા ઇન્ડસ્ટ્રી લેવલે કઈ મેથડ છે એના પરથી સમજાવે છે. તો બનાવટ નંબર 4 એમાં શું કરવાનું છે? તો એના માટે હાઇડ્રોકાર્બન અથવા તો પછી કોકનો યુઝ કરવાનો છે. હાઇડ્રોકાર્બન કોઈ પણ કાર્બનિક સંયોજન હાઇડ્રોકાર્બન તરીકે તમે લઈ શકો છો, આલ્કેન છે એવા. તો એ હાઇડ્રોકાર્બન અથવા કોક એટલે કોલસો જેને કહીએ છીએ, કાર્બન, એની પ્રક્રિયા ઊંચા તાપમાને 1270 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન રાખવામાં, ઊંચા તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં, કારણ કે પ્રક્રિયા ધીમી છે તો પ્રક્રિયા ઝડપી બનાવવા નિકલ ઉદ્દીપકની જરૂર પડશે. તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1270 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને હાઇડ્રોકાર્બન અથવા કોકને પાણીની બાષ્પમાંથી પસાર કરવામાં અથવા પાણીની બાષ્પ સાથે એને ગરમ કરવામાં, તો એ દરમિયાન હાઇડ્રોજન વાયુ મેળવી શકાય છે. કઈ રીતે છે જોઈએ. જુઓ, હાઇડ્રોકાર્બન અથવા કોકની પાણીની બાષ્પ સાથે બારસો સિત્તેર કેલ્વિન જેટલા ઊંચા તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી ડાયહાઇડ્રોજન વાયુ મેળવી શકાય છે.
તો આ જે મેથડ આપી છે એમાંથી જ ઇન્ડસ્ટ્રી 18% જેટલો ડાયહાઇડ્રોજન વાયુ મેળવી શકાતો હોય. હવે આ કઈ રીતે છે તો જુઓ, સપોઝ આપણી પાસે હાઇડ્રોકાર્બન છે, હાઇડ્રોકાર્બનનું સામાન્ય સૂત્ર આલ્કેન CN H2N પ્લસ 2 છે. એની પ્રક્રિયા કોની સાથે કીધી છે? પાણીની બાષ્પ સાથે. અહીંયા તમે કાર્બનની સંખ્યા ગમે તેટલી ઇન્ફાઇનાઇટ સુધી લીધી છે, તો તમે એચ ટુ પણ એમાં અસંખ્ય પ્રમાણમાં એડ કરી શકો છો. અને આની પ્રક્રિયા 1270 કેલ્વિન તાપમાને, ટેમ્પરેચરને આપણે નીચે રાખીએ, ઉદ્દીપકને હંમેશા આપણે શક્ય હોય ત્યાં સુધી ઉપર રાખીશું. ચોરસ કૌંસ આપેલો છે તો સમજી જવાનું કે ઉદ્દીપક વાપરેલો છે. નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1270 કેલ્વિન તાપમાને એને ગરમ કરવા. હવે ગરમ કરશો એટલે આમાંથી કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. મતલબ કાર્બન મોનોક્સાઇડ વાયુ એટલે CO ગેસ અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થતા હોય છે, H2 ગેસ. હવે આ જે પ્રક્રિયા આપી છે એમાં કાર્બન તમારી પાસે N છે, તો N ટાઈમ CO ગેસ ઉત્પન્ન થશે, અને બાકી જે એમાંથી H2O 2N પ્લસ 1 પ્રમાણમાં ઉત્પન્ન થતો હોય છે. તો એક આ જનરલ રિએક્શન આપેલી છે આપણે. જનરલ રિએક્શન યાદ ના રહે તો કોઈ ચિંતા નહીં કરવાનું, એક્ઝામ્પલ પરથી ખબર પડે છે. જુઓ દાખલા તરીકે ઉદાહરણ 2-3 લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. ઉદાહરણ તરીકે અહીંયા કોણ છે? આલ્કેન છે. આલ્કેન તરીકે આપણે યુઝ કરીએ છીએ CH4 મિથેન. મિથેનની પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા, પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા 1270 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં એને ગરમ કરવામાં, તો શું થશે? કાર્બન મોનોક્સાઇડ છૂટો પડશે. કાર્બન મોનોક્સાઇડ લખો ત્યારે ધ્યાન રાખવાનું કાર્બન અને ઓક્સિજન બંને કેપિટલ આવવા જોઈએ. જો સ્મોલ ઓક્સિજન કરશો તો એ કોબાલ્ટ ધાતુનો ઉલ્લેખ કરે છે, અને બીજો ભાગ છૂટો પડશે H2 ગેસ. હવે આની અંદરથી તમે જુઓ કાર્બન તો અહીંયા એક છે એટલે એક કાર્બન એઝ ઇટ ઇઝ છે. હવે હાઇડ્રોજન તમે જુઓ અહીંયા 4 છે અને અહીંયા 2, બરાબર? અહીંયા 4 અને અહીંયા 2 એટલે ટોટલ 6 હાઇડ્રોજન થયા. 6 હાઇડ્રોજન થયા તો અહીંયા શું કરી દો? 3 મૂકી દો. હવે એ રિએક્શનને આની સાથે કમ્પેર કરો. કાર્બન તમે કેટલા ગણ્યા? 1. તો N બરાબર 1 મૂકી દો. N બરાબર અહીંયા 1 મૂકો તો 2 × 1 2 પ્લસ 1 એટલે 3 થઈ ગયા, તો 3 H2 ગેસ ઉત્પન્ન થાય છે. ચલો એ જ પ્રમાણે બીજી રિએક્શન અહીંયા સમજીએ. ઉદાહરણ નંબર 2 CH3 ઇથેન છે. ઇથેનની પ્રક્રિયા H2O સાથે કરવામાં, કન્ડિશન આની આ છે, તો નિપજ બનાવશે CO ગેસ પ્લસ H2 ગેસ. પ્રક્રિયાને બેલેન્સ કરો. બેલેન્સ કરવા માટે પહેલાં 2 કાર્બન છે, 2 કાર્બનને અહીંયાથી બેલેન્સ કરી નાખો. ત્યાર પછી તમે જુઓ ઓક્સિજન અહીંયા 2 થઈ ગયા, તો H2Oમાં ઓક્સિજનને બેલેન્સ કરો 2. હાઇડ્રોજન જુઓ 3 × 3 6, 6 × 4 10, તો અહીંયા શું કરી નાખો? 5 વડે ગુણી નાખો. હવે ચેક કરી જુઓ કાર્બન કેટલા લીધા તમે? 2. તો અહીંયા 2 મૂકો, 2 × 2 = 4 + 1 એટલે ટોટલ 5 હાઇડ્રોજન થઈ ગયા. તો આ જે અહીંયા મિશ્રણ મળે છે આપણને, કાર્બન મોનોક્સાઇડ વાયુ અને હાઇડ્રોજન વાયુનું જે મિશ્રણ છે, એ મિશ્રણને જળ વાયુ તરીકે ઓળખવામાં આવે છે, વોટર ગેસ કહેવામાં આવે છે. જેને એક આ MCQ છે અહીંયાથી, જળવાયુ કોનું મિશ્રણ છે, વોટર ગેસ શું છે? તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણને આપણે જળવાયુ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ જે જળવાયુ મળે છે, એ જળવાયુ મેળવવા માટે ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ પ્રકારની મેથડનો બધો યુઝ થતો હોય. તો એ કઈ કઈ મેથડનો યુઝ થતો હોય? તો જળવાયુ ઇન્ડસ્ટ્રીમાં ક્યાંથી મેળવવામાં આવતો હોય છે? તો એક સેલ્યુલોઝ, પછી લાકડામાંથી, પછી એ જ પ્રમાણે સમાચાર પત્રોના કાગળમાંથી મેળવાય છે. તો ઇન્ડસ્ટ્રી લેવલે જ્યારે બનાવવાની જરૂર પડે જળવાયુ, તે જળવાયુ બનાવવા માટે આનો યુઝ કરવામાં આવતો હોય છે. હવે જે જળવાયુ છે, એ જળવાયુના ઉપયોગ દ્વારા જળવાયુ મિશ્રણમાંથી અથવા મિશ્રણ દ્વારા મિથેનોલ હાઇડ્રોકાર્બન વગેરે બનાવી શકાય છે. મતલબ
ઇન્ડસ્ટ્રી લેવલે આ બંનેનો ઉપયોગ કરીને જ તમે મિથેનોલ બનાવો હોય તો મિથેનોલ પણ બનાવી શકો છો, મિથેનાલ એટલે કે CH3CHO બનાવો હોય તો પણ બનાવી શકાય, હાઇડ્રોકાર્બન બનાવો હોય તો હાઇડ્રોકાર્બન પણ તમે મિથેન આમાંથી છૂટો પાડવો હોય તો છૂટો પાડી શકો છો. પણ એના માટે અહીંયા ત્રણે ત્રણ ડીપજ મેળવવા માટે ઉદ્દીપક અલગ અલગ વપરાતા હોય. કોઈક જગ્યાએ કોપર વપરાય, કોઈક જગ્યાએ નિકલ વપરાતો હોય તો કોઈક જગ્યાએ ક્રોમિયમના ઓક્સાઇડનો યુઝ થતો હોય. જેવો તમે ઉદ્દીપક વાપરશો એ પ્રમાણેની નીપજ મળશે. પણ પ્રક્રિયક એનો એ છે તો જળવાયુ મિશ્રણમાંથી જ આવા અલગ અલગ સંયોજનોનું સંશ્લેષણ કરીને એને મેળવી શકાય છે. અને એટલા માટે જ જળવાયુને સીન ગેસ, સંશ્લેષિત વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા કીધું એ મુજબ કે વગેરે બનાવી શકાય છે અથવા તો વગેરેનું સંશ્લેષણ કરી શકાય છે, સંશ્લેષણ કરી બનાવી શકાય છે. તેથી જ જળવાયુને સંશ્લેષિત વાયુ એટલે કે સીન ગેસ પણ કહે છે. તો સંશ્લેષિત વાયુ તરીકે પણ તમે આને જળવાયુને ઓળખી શકો છો. ચલો ત્યાર પછી પોઈન્ટ જો આગળના થોડા ઘણા બાકી છે એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો રિએક્શન તમે જુઓ આરામથી તમને સમજાય જેવી છે કે રિએક્શનમાં કશું કરવાનું છે ને, કોઈ પણ હાઇડ્રોકાર્બન તમે લઈ લો અને એ હાઇડ્રોકાર્બન દ્વારા તમે એની રિએક્શન દર્શાવી શકો છો. હવે અહીંયા આપણને જે જળવાયુ મળ્યો છે બરાબર, CO ગેસ પ્લસ H2 ગેસ, એ જળવાયુમાંથી જે કાર્બન મોનોક્સાઇડ વાયુ છે, એ કાર્બન મોનોક્સાઇડ વાયુને જો આયરન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, આયરન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં જો એની પ્રક્રિયા કરવામાં આવે તો વધુ પ્રમાણમાં તમે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરાવી શકો છો. સાથે સાથે આપણે પહેલાં આ પોઈન્ટની અંદર એવું લખ્યું કે હાઇડ્રોકાર્બન અથવા કોક ને પાણીની બાષ્પ સાથે ગરમ કરવામાં અને હાઇડ્રોજન વાયુ મળી શકાય. તો આપણી પાસે હાઇડ્રોકાર્બનનો તો પોઈન્ટ પહેલાં મળી ગયો. તો જો કોક લેવામાં, મતલબ કોલસો છે, કોલસાને પાણીની બાષ્પ સાથે ની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મેળવી શકાય છે, મતલબ ડાય હાઇડ્રોજન વાયુ મેળવી શકાય છે. તો મતલબ અહીંયા કોક છે, કોલસો, પાણીની બાષ્પ, H2O ગેસનો યુઝ કરવાનો છે. પાણીની બાષ્પ સાથે 1270 કેલ્વિન તાપમાને એની એ જ કન્ડિશન નિકલ ઉદ્દીપકની હાજરીમાં અને જ્યારે ગરમ કરવામાં, તો એમાંથી કાર્બન મોનોક્સાઇડ ગેસ પ્લસ H2 ગેસ ફરીથી જળવાયુ મૂળ તરીકે મેળવી શકાય છે. તો આ જે પ્રક્રિયા આપેલી છે આ પ્રક્રિયાને, આ પ્રક્રિયાને કોલગેસિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. તો એક આ ક્વેશ્ચન અહીંયા યાદ રાખવાનો છે કે કોલગેસિફિકેશન કોને કહી શકાય. તો કોકની જ્યારે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરીને જ્યારે વોટર ગેસ પ્રોડ્યુસ કરવામાં આવતો હોય ત્યારે એને કોલગેસિફિકેશન તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે અહીંયાથી આપણી પાસે જે જળવાયુમાં કાર્બન મોનોક્સાઇડ મળ્યો છે એ કાર્બન મોનોક્સાઇડની જો આયરન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં જો ગરમ કરવામાં આવું છે આ તાપમાને, તો આયરન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરતો હોય, જેના દ્વારા કહી શકાય કે વધુ પ્રમાણમાં હાઇડ્રોજન ગેસ બનાવી શકાય છે. તો બીજો એક પોઈન્ટ અહીંયા લઈએ છે, સંશ્લેષિત વાયુમાં રહેલા કાર્બન મોનોક્સાઇડ વાયુની પ્રક્રિયા, કાર્બન મોનોક્સાઇડ વાયુની પ્રક્રિયા પાણીની બાષ્પ સાથે આયરન ક્રોમેટ ઉદ્દીપક મતલબ FeCrO4 ઉદ્દીપકની હાજરીમાં એને ઊંચા તાપમાને ગરમ કરી નાખવામાં આવે, તો આ પ્રક્રિયા દ્વારા એમાંથી CO2 ગેસ પ્લસ
એચ ટુ ગેસ ઉત્પન્ન થતો હોય છે. સીઓ હતા, ઓક્સિજન અહીં આપી દો એટલે સીઓ ટુ ગેસ અને હાઇડ્રોજન ગેસ એમાંથી લિબરેટ થતો હોય. તો આ પ્રક્રિયા દ્વારા મળતો હાઇડ્રોજન તમે વધુ પ્રમાણમાં હાઇડ્રોજનનું ઉત્પાદન કરવું હોય તો મેળવી શકો છો. પહેલાં તમે જોયું કે હાઇડ્રોકાર્બનનો યુઝ કર્યો, હાઇડ્રોકાર્બનમાંથી સિન્થેસિસ ગેસ મળ્યો. સિન્થેસિસ ગેસમાં રહેલા કાર્બન મોનોક્સાઇડ જે બન્યો એમાં તરત તમે પાછું ફરીથી વધારાની પાણીની બાસ પસાર કરીને શું એડ કરી દીધો, એફીસીઆરઓ ફોર. ઉદ્દીપક તમે ચેન્જ કર્યો, સેટઅપ જ એ રીતનું રાખો. એક પાત્રની અંદર તમે નિકલ ઉદ્દીપક 1270 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનની પાણીની બાસ સાથે પ્રક્રિયા કરો એટલે આ સીઓ ટુ અને એચ ટુ ગેસ ઉત્પન્ન થયા. સીઓ અને એચ ટુ ગેસ ઉત્પન્ન થયા, એમાં હાઇડ્રોજન વજનમાં હલકો છે એટલે એ જલ્દી નીકળી જશે. તો બીજો જે ગેસ રહ્યો એ બીજા ગેસને તમે બીજા કન્ટેનરની અંદર જ્યાં આયરન ક્રોમેટ ઉદ્દીપક રાખ્યો એમાં લઈ લો અને એની અંદર પાણીની બાષ્પ એમાંથી પસાર કરો એટલે સીઓ સાથે આ પ્રક્રિયા કરશે અને એમાંથી શું બનાવશે, સીઓ ટુ અને હાઇડ્રોજન ગેસ. હાઇડ્રોજન ગેસ હલકો છે, બહાર લિબરેટર આવશે અને અલગથી કલેક્ટ કરી લો. તો પહેલાં અહીંયા હાઇડ્રોજન મળ્યો, ફરી પાછી પ્રક્રિયાથી પણ અહીંયા હાઇડ્રોજન મળ્યો એટલે વધુ પ્રમાણમાં હાઇડ્રોજનનું ઉત્પાદન કરી શકાય છે. હવે આ જે સીઓ ટુ મળ્યો એ સીઓ ટુને તમારે દૂર કરો તો હાઇડ્રોજન વધુ પ્રમાણમાં મળે, સાંદ્રતા એની તો વધી શકે. તો એના માટે શું કરવાનું છે, તો એના માટે એક સંયોજન છે એના દ્રાવણમાંથી એને પસાર કરવામાં આવે છે. હવે સંયોજનનું નામ છે સોડિયમ આર્સેનેટ. સોડિયમ આર્સેનેટના દ્રાવણમાંથી સીઓ ટુને પસાર કરવામાં આવે છે. તો સોડિયમ આર્સેનેટના દ્રાવણમાંથી સીઓ ટુને તમે પસાર કરશો એટલે સીઓ ટુનું એ એબ્સોર્બ્સ કરી લેશે, મતલબ એનું શોષણ કરી લેશે. તો બાકી રહ્યું એ હાઇડ્રોજન ગેસ તમે ત્યાંથી દૂર કરીને અલગ કરી શકો છો. તો આ પ્રમાણેની આપણને હવે આની અંદરથી તમે જુઓ અહીંયા શું હતું, આપણી પાસે વોટર ગેસ હતું. એ વોટર ગેસમાંથી તમે આયરન ક્રોમેટ ઉદ્દીપકનો ઉપયોગ કર્યો, એ આયરન ક્રોમેટ ઉદ્દીપકનો ઉપયોગ કરીને એમાંથી સીઓ ટુ અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરાયો. તો આવી જે પ્રક્રિયા છે જેમાં વોટર ગેસમાંથી રહેલા કાર્બન મોનોક્સાઇડની પાણીની બાષ્પ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરાવતો હોય, તો એ પદ્ધતિ દ્વારા હાઇડ્રોજન જ્યારે મેળવવામાં આવે છે ત્યારે એ જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા, મતલબ વોટર ગેસ શિફ્ટ રિએક્શન. તો વોટર ગેસ શિફ્ટ રિએક્શન કોને કહેવામાં આવે, જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા તરીકે કોને ઓળખવામાં આવે, તો જે હાઇડ્રોકાર્બનની પાણીની બાષ્પ સાથેની પ્રક્રિયા દ્વારા જળવાયુ મળે એ જળવાયુમાં રહેલા કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરીને તમે આયરન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં ફરીથી પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી અને વધુ પ્રમાણમાં હાઇડ્રોજન મેળવ્યો. તો એ જળવાયુનું તમે અહીંયા સ્થળાંતર કરો છો અને એ સ્થાનાંતર પ્રક્રિયા દ્વારા તમે હાઇડ્રોજન વાયુ વધારે પ્રમાણમાં મેળવી શકતા હોવાથી એ પ્રક્રિયાને કહેવામાં આવે છે વોટર ગેસ શિફ્ટ રિએક્શન તરીકે ઓળખવામાં. તો આ જે ટોપિક હતો આપણો આજનો એ હાઇડ્રોજન ગેસની બનાવટ અથવા ડાયહાઇડ્રોજન વાયુની બનાવટ. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના હાઇડ્રોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સાથે ફરીથી મળીએ. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.